વિરામ બાદ આપ સર્વે દર્શકોનું જામનગર એટ નાઇન ન્યૂઝમાં ફરીથી સ્વાગત છે. હવે જોઈએ આગળના સમાચારો. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા આગામી સમયમાં લેવાનાર પરીક્ષાના ફોર્મ ભરવાની કામગીરી પૂર્ણ થઈ છે. ફોર્મ ભરવાની છેલ્લી તારીખે શહેરની તમામ શાળાઓમાં વિદ્યાર્થી વાલીઓનો ધસારો જોવા મળ્યો હતો. સમગ્ર રાજ્યમાંથી કુલ 15 લાખ વિદ્યાર્થીઓએ આ ફોર્મ ભર્યા છે. ધોરણ 10 તથા 12ની બોર્ડની પરીક્ષાના ફોર્મ ભરવાની પ્રક્રિયા અનેક વિવાદના વંટોળ સાથે પૂર્ણ થઈ છે. ઓનલાઈન ફોર્મ ભરવાની કામગીરીના કારણે કલાકો સુધી વિદ્યાર્થી વાલીઓને શાળાની બહાર ઊભા રહેવાનો વારો આવ્યો હતો. તો સાંજે 6 વાગ્યા સુધી જ ફોર્મ સ્વીકારવાનો હોવાથી વાલીઓ ફીની રકમ જમા કરાવવા શનિવારે સવારે બેંકે પહોંચ્યા હતા. આથી શહેરની તમામ બેંકમાં ચલણ ભરવા માટે વાલીઓનો ધસારો જોવા મળ્યો હતો. રાજ્યની ધોરણ 10ની કુલ 9,981 શાળાઓમાંથી કુલ 10 લાખ વધુ વિદ્યાર્થીઓએ ફોર્મ ભર્યા છે, જ્યારે ધોરણ 12ની 4,954 શાળાઓમાંથી 5 લાખ જેટલા વિદ્યાર્થીઓએ ફોર્મ ભર્યા છે. આથી બોર્ડની પરીક્ષાના 15 લાખ વિદ્યાર્થીઓએ ઓનલાઈન ફોર્મ ભર્યા છે. ઉલ્લેખનીય છે કે શિક્ષણ બોર્ડ દ્વારા માર્ચ 2014માં ધોરણ 10 અને 12ની પરીક્ષાઓ લેવામાં આવશે. આ પરીક્ષા માટેની ઓનલાઈન ફોર્મ ભરવાની કાર્યવાહી પ્રથમ વખત હાથ ધરવામાં આવી હતી. હાલમાં ખેડૂતોએ રવિ પાકનું વાવેતર કરવાનું શરૂ કર્યું છે. ગત વર્ષે દુષ્કાળની સાપેક્ષતામાં સિંચાઈના મર્યાદિત સ્ત્રોતો હોવાથી વાવેતર થયું ન હતું. આથી આ વર્ષે જીરું, ઘઉં અને ચણાનું ખેડૂતો દ્વારા વ્યાપક વાવેતર કરવામાં આવી રહ્યું છે. વ્યાપક વરસાદના કારણે નદી, નાળા અને કુવાઓ છલકાઈ ગયા છે. ખેડૂતોએ આ વર્ષે ખરીફ પાકની લણણી બાદ તુરંત રવિ પાકનું વાવેતર શરૂ કર્યું છે. વર્ષ 2012માં નબળા ચોમાસાના કારણે અછતની સ્થિતિ સર્જાઈ હતી. સિંચાઈની સુવિધા ન હોવાના કારણે ગત વર્ષે માત્ર 42,489 હેક્ટર જમીનમાં જ રવિ પાકનું વાવેતર થયું હતું. પરંતુ આ વર્ષે સારા વરસાદના કારણે સમગ્ર હાલારમાં ખેડૂતોએ 74,162 હેક્ટર જમીનમાં રવિ પાકનું વાવેતર કર્યું છે. ઘઉં, જીરું, ચણા, લસણ અને ઘાસચારાના વાવેતરમાં વ્યાપક વધારો નોંધાયો છે. આ વર્ષે ગત વર્ષની સરખામણીમાં 31,673 હેક્ટર જમીનમાં રવિ પાકનું વાવેતર વધુ થયું છે, જેનું મુખ્ય કારણ અનુકૂળ આબોહવા અને સિંચાઈના સ્ત્રોતો હોવાનું જાણવા મળે છે. જામનગરમાં દરેડ ગામેથી મસેત્યા તરફ જતા રોડ ઉપર આજે વહેલી સવારે નવજાત શિશુનું મૃતદેહ મળી આવતા અરેરાટી મચી જવા પામી છે. આ નવજાત બાળકીને જોવા માટે લોકોના ટોળા એકત્રિત થઈ ગયા હતા. આ બનાવની જાણ પંચકોશી બી ડિવિઝને થતા સ્ટાફ ત્યાં દોડી આવ્યો હતો. પંચનામું કરી આ નવજાત શિશુ કોનું છે અને કોણ તેને ત્યાં મૂકી ગયું છે તે બાબતે આગળ તપાસ હાથ ધરી છે. સમાચારો પૂર્ણ કરતા પહેલા જોઈ લઈએ આજના મુખ્ય સમાચારો ફરી એકવાર. જામનગરની શાન સમા લાખેણા લાખોટા તળાવમાં કચરાના ગંજ જામ્યા. સત્તાધીશો ભાષણમાં જ નહીં પરંતુ જામનગરને પેરિસની ઉપમા આપના લાખોટાને ખરેખર સ્વચ્છ ક્યારે કરશે? હાલારમાં ડેન્ગ્યુનો આતંક અવિરત. ગત શનિવાર સુધી નવા 6 કેસો નોંધાયા. જામનગરમાં ફરી મળ્યું ધુલકાકુલ. દરેડ નજીકની તાજી જન્મેલ બાળકીનો મૃતદેહ મળી આવતા ચકચાર. જીટીપીએલ અંજલિ કેબલ નેટવર્ક પર જામનગર એટ નાઇન ન્યૂઝમાં ફરી મળીશું. ત્યાં સુધી અમારી સમગ્ર ટીમને રજા આપશો. ધન્યવાદ.